तारीख 18/8/1991 जंताली आश्रम में उपनिषदों पर स्वामी सच्चिदानंद जी नु प्रवचन कैसेट नंबर 9 मयग्नो तिमिरांधस्य ज्ञानान् जनशलाकया चक्षुरुन्मीलितम् तस्मै श्रीगुरवे नमः मूकं करोति वाचालं पङ्गो लङ्घयते गिरिं यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम् नमो स्तुते व्यास विशाल बुद्धे फुल्लारविन्दा यतपत्र नेत्र येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीप सद्गुरुदेव की नमः पार्वती पते हर हर महादेव हर आवास्य उपनिषदना मंत्रों नो प्रसंग चाली रह्यो छे उपनिषदों बीजा बधा ग्रंथों करता કેટલાક અંશોમાં જુદા પડે છે એની અવારનવાર ચર્ચા કરતા રહીએ છીએ. બીજા ગ્રંથોની તુલનામાં ઉપનિષદોમાં ચિંતનનું પ્રમાણ વધારે છે. બીજા ગ્રંથોની તુલનામાં ઉપનિષદોમાં સ્પષ્ટતાનું પ્રમાણ વધારે છે. બીજા ગ્રંથોની તુલનામાં ઉપનિષદ સંપ્રદાય મુક્ત છે, પૂર્વગ્રહ મુક્ત છે. અને એટલે જો ગ્રંથોના આધારે ધર્મનું નામ પાડવું હોય, દાખલા તરીકે પૌરાણિક ધર્મ, ભાગવત ધર્મ, ફલાણો ધર્મ, રામાયણ ધર્મ, એવી રીતે જો ગ્રંથોના આધારે ધર્મનું નામ પાડવું હોય તો તમે ઔપનિષદ ધર્મ એવું નામ આપી શકો. અને ઔપનિષદ ધર્મમાં કેન્દ્રમાં છે એક બ્રહ્મવાદ. શું છે? એક બ્રહ્મવાદ. પછી એમાં બીજો વાદ કયો છે? એમાં બીજા વાદનું નામ છે ધરાતલ ઉપરની વાસ્તવિકતા. તો અત્યાર સુધી તમે જે મંત્રો સાંભળ્યા એ મંત્રોમાં ત્રણ ભેદ તમે જોયા. પહેલા મંત્રની અંદર બ્રહ્મ છે, બ્રહ્મથી સંસારને આચ્છાદિત કરો.
અને જે તમને ભોગો પ્રાપ્ત થયા હોય એને અનાસક્તિથી ભોગવો. બીજા મંત્રમાં કર્મ ઉપર ભાર મૂક્યો, કર્મ કરતા કરતા તમે જીવન જીવો એવો ભાર મૂકવામાં આવ્યો. અને પછી આગળના મંત્રની અંદર જે આ પ્રમાણે જીવન નથી જીવતા એવા જે અસુર લોકમાં જનારા લોકો છે એમની ચર્ચા કરવામાં આવી. ગઈકાલે જે પ્રશ્ન શરૂ થયો છે એ વ્યક્તિના અંદરમાં રહેલા પ્રશ્નોને ઉભા કરે છે. ગઈકાલે એક ચર્ચા કરી હતી કે તમારી પાસે બે મુખ્ય ચર્ચાઓ છે. એક તો તમારા મંતવ્ય શું છે, તમારી માન્યતાઓ કેવી છે, અને બીજી વાત તમારા આંતરિક પ્રશ્નો, તમારા આચારિક પ્રશ્નો એને તમે કેવી રીતે સમાધાન કરો છો. ગઈકાલે જે ચર્ચા થઈ એ વ્યક્તિના અંદર રહેનારા આંતરિક પ્રશ્નોની ચર્ચા છે. તો મનુષ્યને સૌથી દુઃખ દેનારા આંતરિક પ્રશ્નોમાંનો એક પ્રશ્ન છે એના સ્વભાવમાં ઘૃણા છે. તતો ન વિજુગુપ્સતે, પછી એ કોઈના પ્રત્યે નફરત કરતો એવો મંત્ર આવ્યો. હવે એ જ મંત્રને બીજી રીતે વધારે સ્પષ્ટ કરવા માટે આગળ લખે છે, યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવા ભૂદ્વિજાનતા તત્ર કો મોહ ક શોક એકત્વમ અનુપશ્યતઃ. બહુ સુંદર મંત્ર છે. એમાં માણસના અંદર રહેલા બે પાછા જે દોષો છે એ બે દોષોનું સમાધાન કરવાનો પ્રયત્ન કરે છે. પણ એ બે દોષોની ચર્ચા કરું એને સમજવા માટે થોડી ભૂમિકા સમજવી જરૂરી છે. ધ્યાન દેજો, ચાર મુખ્ય વાત છે, લખવા હોય તો લખી દીધું. ચાર મુખ્ય વાત છે, દેહવાદ એક, આત્મવાદ બે, દેહાત્મવાદ ત્રણ, અને વિશ્વવાદ. પહેલો છે દેહવાદ. બસ આ શરીર છે એ જ સર્વસ્વ છે, શરીરને સુખ મેળવવું, શરીરને સુખી કરવું એ જ લક્ષ્ય છે. એને આપણે ઘણીવાર ભૌતિકવાદી કહીએ છીએ, ભોગવાદી કહીએ છીએ, જે નામ આપવું હોય, પણ એમનું લક્ષ્ય એટલું જ છે, માત્ર આ શરીરને સુખ મળવું જોઈએ. આ દેહવાદ છે. પછી એક બીજો વાદ છે, એનું નામ છે આત્મવાદ. આ શરીર પડે ખાડામાં, દુનિયા પડે ખાડામાં, સગા વાલા કુટુંબી પતિ પત્ની ફલાણું ફલાણું એ બધા જાય ખાડા. માત્ર આત્માનું કલ્યાણ થવું જોઈએ, માત્ર આત્માનું કલ્યાણ થવું જોઈએ. આત્માના કલ્યાણ માટે સગા બાપને છોડવો પડે તો છોડી દેવો, માને છોડવી પડે તો છોડી દેવી, ઘરને છોડવું પડે તો છોડી દેવું, પત્નીને છોડવી પડે તો છોડી દેવી, છોકરાઓને છોડવા પડે તો છોડી દેવા, પણ આત્માનું કલ્યાણ કરી લેવું, આનું નામ છે આત્મવાદ. જરા ભેદ સમજો, સમજશો તમને ખ્યાલ આવશે. ત્રીજો વાદ છે દેહાત્મવાદ. મારે શરીરનું કલ્યાણ કરવું છે અને આત્માનું પણ કલ્યાણ કરવું, બેયનું એક સાથે, બંનેનું એક સાથે. શરીરને મારે કઈ લેવા દેવા નથી એવું નહીં, એ કોરા આત્મવાદ. શરીરનું પણ કલ્યાણ કરવું છે અને આત્માનું પણ કલ્યાણ કરવું છે. તો એ કલ્યાણ કેવી રીતે થઈ જાય, તો બે શબ્દો લખી લેજો, પ્રેય અને શ્રેય. જે શરીરનું કલ્યાણ કરે એનું નામ કહેવાય પ્રેય, અને જે આત્માનું કલ્યાણ કરે એનું નામ છે શ્રેય. ઉપનિષદો શ્રેય અને પ્રેય બેયને સાથે રાખે છે. આ ભેદ સમજી લેજો, એક ઓરા દેહવાદી નથી, એક ઓરા આત્મવાદી નથી, પણ એ શું છે, ઉભયવાદી. ઉભયવાદી છે એમ કે છે કે આ શરીર પણ તારું સાધન છે, શરીર માધ્યમ ખાલુ ધર્મ સાધનમ. આ છે તો તું આત્માની વાત કરે છે, આત્માનો વિચાર કરે છે. જો શરીર ના હોય તો આત્માની વાત કોણ કરે,
અને શરીર હોય પણ કીડીનું શરીર હોય તો, મચ્છરનું શરીર હોય તો, માખીનું શરીર હોય તો, માકડનું શરીર હોય તો, ભેંસનું શરીર હોય તો, તો એને કઈ આત્માની વાત સૂજે? તો આ જે શરીર છે એ શરીરનો વિરોધી ના થા, એમ શરીરનો મોહી પણ ના થા, એનો વિરોધી પણ ના થા, એમ એનો મોહી પણ ના થા, ત્યારે શું દેહાત્મવાદ? દેહ અને આત્મા બંનેનું મારે કલ્યાણ કરવાનું છે. તો દેહનું કલ્યાણ કેવી રીતે થશે? પ્રેય માર્ગથી. અને આત્માનું કલ્યાણ કેવી રીતે થશે? શ્રેય માર્ગથી. આ બે એક સાથે રહી શકે? ઉપનિષદ કહે છે રહી શકે. જુઓ આગળ એક મંત્ર આવશે બીજા ઉપનિષદમાં, શ્રેયસ્ચ પ્રેયસ્ચ મનુષ્યમેતસ્તૌ સંપરિક્તઃ વિવિનક્તિ ધીરઃ તયો હિ શ્રેયો આદદાનસ્ય સાધુર્ભવતી. કઠોપનિષદનો આ મંત્ર છે. હે ભાઈ, શ્રેય અને પ્રેય આ બંને માણસને પ્રાપ્ત થાય છે. કેટલાક માણસો એવા છે કે માત્ર પ્રેયને પકડી લે છે, કેટલાક એવા છે કે માત્ર શ્રેયને પકડી લે છે, અને કેટલાક એવા છે કે જે બંનેને ન્યાય આપે છે. બંનેને, બંનેને ન્યાય આપવાનો અર્થ શું છે? પહેલી વાત, તમારું શરીર આરોગ્યવાળું હોય એ સારું કે રોગિષ્ટ હોય એ સારું? રોગિષ્ટ હોય તો આત્મજ્ઞાન વધારે સારું થાય. ચાલો શરીર તો ખૂબ અલમસ્ત જુવાન છે, આવા શરીરમાંથી આત્માનું ભાન થતું હોય ને તો નક્કામાં વિષયના જ વિકારો આવતા હોય. એટલે શરીરને હૃષ્ટપુષ્ટને મજબૂત બનાવવાનું નહીં, એનું દમન કરો, એને રીબાવો, અને એને એને બને એટલું નક્કામું બનાવો, નહીં તો તમારો આત્મા કેવી રીતે જાગશે? આ શું થયું? પ્રેયનો વિરોધ. શું થયું? પ્રેયનો દ્રોહ, સુખનો દ્રોહ. ઉપનિષદો તમને આ સમજાવશે. નાયમ આત્મા બલહીનેન લભ્યઃ, જે બળ વિનાનો માણસ છે એને આ આત્મા પ્રાપ્ત થઈ શકવાનો નથી. હવે તો તમે એટલું સમજી લો, તમારું શરીર બળવાન હોય, નિરોગી હોય, નખમાં રોગ ન હોય, સ્વસ્થ શરીર હોય, તો એને અને આત્મજ્ઞાનને કંઈ વિરોધ નથી. ત્યારે શું વિરોધ છે? માનો કે તમારા ઘરમાં પૈસો હોય, સારું ઘર હોય, તો હવે આ અધ્યાત્મ જ્ઞાનને વિરોધ આવશે ખરો? તે બંગલામાં રહેવાથી કંઈ આત્મા મળતો હશે? કંઈ હવેલીમાં રહેવાથી કંઈ આત્મા મળતો હશે? મળે? ઉપનિષદ કહે છે મળે. આ મુદ્દો, આ ભેદ હું તમને સમજાવવા માંગુ છું. જો તમે ઉપનિષદના તત્વને સમજશો તો તમારી ભ્રમણાઓ મટી જશે. ત્યારે હવે તમે શાના ઉપર જોર દો છો? ઘર છોડો, હવેલી છોડો, બંગલો છોડો. આમ બંગલામાં રહેવાથી કઈ ઘર મળતું હશે? તો ક્યાં જઈએ? બધું છોડો, બસ નીકળી પડો. ઉપનિષદ કે છે ના, અહીંયા તમને જોશો કોઈ નીકળી પડતો નથી. કોઈ કહેતા કોઈ નીકળી, જોકે તમારામાં કોઈ નીકળવા તૈયાર નહીં જોવાય. હું જોર લગાવું તોય ના મહારાજ, તમે એટલા ઘડાય અમારે. પણ ઉપનિષદની માન્યતા, એની ધારણાઓને તમે સમજી લેશો. એ કહે છે તમને સરસ શરીર હોય, સ્વસ્થ શરીર હોય, સારું મકાન હોય, હવા ઉજાસ હોય, એમાં ખાવાનું પીવાનું સારું હોય, એને એને અધ્યાત્મને આત્મવાદને કોઈ વિરોધ? દરિદ્રતાના સાથે આત્મવાદ એવું નહીં, પ્રેયની સાથે શ્રેય. પ્રેયને શ્રેયનું પગથિયું બનાવવાનું, પ્રેયને શ્રેયનું, એના ઉપર પગ મૂકીને ઉપર જવાનું, પગથિયું બનાવવાનું. ચાલો ત્યારે હવે તમારે એક છોકરું અહીં બેઠું છે, એક અહીં બેઠું છે, એક ઘરમાં રમી રહ્યું છે, પત્ની છે, ભાઈઓ છે, વગેરે વગેરે છે, આખો દિવસ એની કડાકૂટ ચાલતી હોય છે, તો આત્મા મળે ખરો? આખો દિવસ છોકરા રમાડ રમાડ કરો, હવે એમાંથી એમાં કઈ આત્મા મળતો હશે? ત્યારે શું કરશો? આ છોકરા છોડો, એ છોકરાની માને છોડો, આ બધું છોડો નહીં. ઉપનિષદ એવું એ પક્ષમાં એ કહે છે, છોકરા રમાડતા રમાડતા તમે કેટલા અંતર્મુખ રહી શકો છો એ જ અધ્યાત્મ વિદ્યા છે, એ જ અધ્યાત્મ વિદ્યા છે. ઘરમાં રહેતા રહેતા કેટલા ઘરથી મુક્ત રહી શકો છો એ જ અધ્યાત્મ વિદ્યા છે. કુટુંબમાં રહેતા રહેતા તમે કેટલા લેપાઈમાં નથી રહી શકતા એ જ અધ્યાત્મ વિદ્યા છે. ફરક ખ્યાલ આવે? ઘણા લોકો ઘરમાં રહેતા હોય પણ એમનામાં ઘર રહેતું ના હોય.
એમનામાં ઘર ના રહેતું, એ ઘરમાં રહેતા હોય. ઘણા લોકો ઘરથી બહાર રહેતા હોય પણ એમનામાં ઘર રહેતું હોય, એમનામાં ઘર રહેતું હોય. અમારે સાધુઓ છે, એ સાધુઓ પરિચય આપે એટલે ઘણી વાર શું કે આ આમના પૂર્વાશ્રમમાં એમના પિતા કલેક્ટર હતા, દરબાર હતા, રાજા હતા, ઠાકોર હતા, હવે ઘર છોડ્યું છે. હવે એની શું જરૂર છે? અત્યારે કોણ પૂછે છે કે તમારા પિતા કલેક્ટર હતા કે પટાવાળા હતા? અને કલેક્ટરનો છોકરો બહુ સારો સાધુ થાય અને પટાવાળાનો છોકરો સારો સાધુ ના થાય એવું કોઈ લખી આપેલું છે? એવું લખી આપેલું? ત્યારે હવે એ માણસે ઘર છોડ્યું છે પણ મનમાંથી ઘર નીકળ્યું. તો ઘણી વાર તો પોતે જ કે હું કલેક્ટર હતો, બીજાના પાસે કેવડાવે હું આમ હતો, હું આમ હતો. અરે હતા તો થઈ જાઓ, પાછા હતા એના એ કેમ બોલો છો? કારણ કે એને ઘર છોડ્યું છે પણ અંદરમાંથી ઘર નીકળ્યું. અમારે સાધુઓ માટે કહેવામાં આવે છે, તમારા પૂર્વાશ્રમ માટે બને એટલું મૌન રાખો, એ વિશે વધારે ચર્ચા કરો. અત્યંત જરૂરી હોય, ના છૂટકે કંઈ કહેવાની વાત હોય તો જ કહો, બાકી એના વિશે વધારે ચર્ચા કરો. એટલે ઉપનિષદ શું માગે છે એ સમજી લેજો. એ તમને ઘરમાં રાખવા માંગે છે પણ તમારામાં ઘર રાખવા માંગતું નથી. એટલે એવા ઘણા ભક્તો હોય બધા સંપ્રદાયોમાં, હિન્દુઓમાં, જૈનોમાં, બૌદ્ધોમાં, મુસ્લિમોમાં, વગેરે વગેરેમાં, ઘણી સ્ત્રીઓ હોય એ ઘરમાં રહેતી હોય, ઘરમાં રહેતા હોય પણ એમનામાં ઘર રહેતું હોય નહીં. તો એને શું કહેવાશે? એને કહેવાશે શ્રેય અને પ્રેય બંનેનું મિશ્રણ, બંનેનું મિશ્રણ. એટલે એક ત્રીજો વાદ છે દેહાત્મવાદ, દેહ અને આત્મા બંનેને માનીને ચાલવાનું. જ્યાં આત્મા અને દેહ અત્યંત જુદા છે, જુદા છે એટલું જ નહીં, શરીર છે એ શરીરની સાથે એક પ્રકારનો પૂર્વગ્રહ છે, ત્યાં શું થતું હોય છે તમને ખબર છે? ત્યાં કોઈ દિવસે એમ નથી કહેતા હોતા કે મારે ખાવું છે, મારે આવવું છે, મારે જવું છે, શું આ શરીરને, આ શરીરને, આ શરીરને. કારણ કે આત્મા તો કંઈ ખાતો, આત્મા તો કંઈ આવતો, આત્મા કંઈ જતો નથી. ત્યારે ઉપનિષદ શું કહે છે? ઉપનિષદ કહે છે બેયની યથા યોગ્યતા, તમે કેટલાક અંશમાં દેહવાદી છો અને કેટલાક અંશમાં આત્માવાદી છો. પણ આ તમારી સામાન્ય વિકાસ ભૂમિકા છે, એના ઉપર કોઈ વિકાસ ભૂમિકા છે? એ આગળના મંત્રમાં એ જ બતાવે છે, એના ઉપરની વિકાસ ભૂમિકા છે. વિશ્વવાદ, વિશ્વવાદ, હું દેહ છું, હું આત્મા છું અને આખું બ્રહ્માંડ હું છું, આખું બ્રહ્માંડ હું છું. એટલે આખા બ્રહ્માંડ સાથે પોતાની આત્મીયતાનો ભાવ કરો. પોતાના ઘરના માણસો સાથે લોકો કરે છે કે નથી કરતા? અત્યારે તમે કથામાં બેઠેલા છો, કોઈ છોકરું લઈને આવી બેન, પડી ગયું, રડવા માંડ્યું, એટલે પેલી બેન આમ ઊંચા નીચી થઈ છે, તમે કોઈ બેસી રહે ચૂપ રહે ને, એ તો આપોઆપ ઊભું થશે, બરાબર? હવે તમારું જ છોકરું પડી જાય, તમને કોઈ કઈક બેસી રહે હવે એ તો આપોઆપ ઊભું થશે, તમને ગમે? અરે મારું પડી ગયું છે, કાલ તો પેલીનું પડ્યું હતું એટલે હું એવો ઉપદેશ આપતી હતી, પણ આજ તો મારું પડ્યું છે. એ જે બાળક છે એ બાળકના સાથે તમારી આત્મીયતા છે, અને જેની સાથે આત્મીયતા હોય એના સુખ દુઃખની અનુભૂતિ તમને થાય, એનું સુખે તમને મળે અને એનું દુઃખે તમને. તમારો છોકરો SSC માં આખા ગુજરાતમાં પહેલો આવ્યો છે તો છોકરાને વધારે સુખ થશે કે એના બાપને વધારે સુખ થશે? એની માને વધારે સુખ થશે, કારણ કે એની સાથે આત્મીયતા છે. અને તમારો પડોશી, તમારો દુશ્મન છે, એનો છોકરો પહેલો આવ્યો છે, હવે તમારો ચહેરો ઉતરી ગયો છે, એ પૈસા આપીને પાસ થયો છે, એ કંઈ ભણે એવો લાગતો, હવે તમે અર્થઘટન કેવું કરો છો? કારણ કે પડોશીનો, દુશ્મનનો છોકરો છે એ પહેલો આવ્યો છે, એટલે તમે આપોઆપ અર્થઘટન છો, એ પૈસા આપીને જ પાસ થાય એવો છે, કંઈ એમાં એમાં શું, એને તો કંઈ ભણતા આવડતું, અને તમારો પાસ થાય તો એમાં બીજો. આનું નામ શું છે? કે જેની સાથે તમારી આત્મીયતા હોય છે એની સાથે તમારું તાદાત્મ્ય હોય છે. આ જે આત્મીયતા છે એ બે માર્ગે આવે છે, લખવી હોય તો લખી, એ મોહ માર્ગે આવે છે
અને એ જ્ઞાન માર્ગે આવે છે. મોહ માર્ગે જયારે આવે છે ત્યારે દ્વંદ લઈને આવે છે, અને જ્ઞાન માર્ગે જયારે આવે છે ત્યારે દ્વંદ વિના આવે છે. મોહ માર્ગે જયારે આત્મીયતા આવે છે ત્યારે જેના પ્રત્યે તમારી આત્મીયતા છે એનાથી ઉલટાના પ્રત્યે તમને દ્વેષ થવાનો. જ પક્ષીઓમાં જોજો, પશુઓમાં જોજો. એક કૂતરી છે, એને 5 બચ્ચા થયા. એ એક બીજી દૂર કૂતરી વિયાણી છે, એને પણ થયા, પણ કૂતરી મરી ગઈ. એનું એક બચ્ચું લાવીને આમાં ભેળવી દો, આ 5ની સાથે ભેળવી દો, કૂતરી મારી નાખશે, સૂંઘશે ને એને ખબર પડશે કે આ મારું નથી. જોયું તો જોજો, એનું વાછડું આવે જીભથી ચાટવાની, અને બીજી ગાયનું જો વાછડું આવે તો લાતો મારવાની, સિંગડા મારવાની. કેમ? કારણ કે એની આત્મીયતાના મૂળમાં મોહ છે. એમ માણસના અંદર પણ એવું જ છે. એટલે અહીંયા જે આગળનો મંત્ર છે, બહુ સુંદર મંત્ર છે. યસ્મિન સર્વાણિ ભૂતાનિ આત્મૈવા ભૂત વિજાનતઃ તત્ર કો મોહ કઃ શોક એકત્વમ અનુપશ્યત. એને વિશ્વવાદ કહેવાય છે. અને વિશ્વવાદનો અર્થ શું છે? જ્ઞાનેશ્વર છે, જ્ઞાનેશ્વરના માટે એમ કહેવાય છે કે પાડા ઉપર કોઈ સોટીઓ મારીને, પાડાના ઉપર કોઈ ચાબુક માર્યા, જ્ઞાનેશ્વરના ઉપર એના સોળ ઉઠી આવ્યા. કેમ? પાડાની સાથે એકાત્મતા છે. ગાંધીજી છે, એક ગાડામાં બેઠા છે, અને ગાડું ચલાવનારને પરણો આટલો આટલી આર વાળો પરણો છે, વારંવાર આર. ગાંધીજીએ કહ્યું, ભાઈ તું બળદને આર મારીશ, કારણ કે મને વાગે છે. એ પેલા મારનારને વાગે છે? એ તો કાયમ રોજ એ જ કામ કરે છે, અને રીઢો થઈ ગયો છે. રીઢા થયેલા માણસોની લાગણીઓ બેર મારી જાય. હે, તમે ગમે એટલા માદા હો, ડોક્ટરની પાસે લઈ જાઓ, ડોક્ટર સેવા કરે, પણ એને કઈ લાગણીઓ થાય? કારણ કે આવા તો રોજ દર્દીઓ આવતા હોય, રોજ આવતા હોય, રોતા હોય, કકડતા હોય, નાખી મૂક્યા હોય, જેનો વારો આવે એને લઈ લઈને. કારણ કે જયારે તમને એકની એક વસ્તુ સતત થયા કરે સંપર્કમાં, એટલે પછી તમારી લાગણીઓ રહે. આ જ મુદ્દાને જો વધારે આગળ વધારવો હોય તો તમે ભગવાનના સમીપમાં સતત રહો તો ભગવાન ઉપર પણ લાગણી રહે. ભગવાનની પાસે રહેનારા હોય ને એને એમ થાય કે તારે પેટલા જ જોવા જઈએ તો સારું, કેટલા જ જોવા જઈએ તો એને સંસાર જોવાની ઈચ્છા થાય. કારણ કે ઈશ્વરનું જે સામીપ્ય છે એની, એના કારણે એની લાગણીઓ મૂળ થઈ ગઈ છે. એટલે લાગણીઓને સતત જીવંત રાખવા માટે વચ્ચે વચ્ચે વિયોગની જરૂર છે. એટલે વૈષ્ણવો પડદા પાડે છે, અરે હવે નહીં, હવે ભગવાન નથી, હવે બપોરે, હવે એમ કે જયારે ઊંઘીને ઉઠશે નિદ્રામાંથી ત્યારે. હવે જો એને સતત પાસે ને પાસે રાખો, નજીક ને નજીક રાખો તો કોઈ લાગણીઓ થાય. એક બીજી વાત યાદ રાખો, સુખ અને દર્શન એ બંને ક્ષણિક છે. સુખ અને દર્શન એ બંને ક્ષણિક છે, અને ક્ષણિક છે ત્યાં સુધી જ સુખ છે, અને ત્યાં સુધી જ દર્શન છે. જો તમને સતત દેખાયા કરે પછી એ દર્શન ના માટે, પછી એમાં દર્શન પણ રહે. એટલે થોડીક વાર દેખાય અને બંધ થઈ ગયા. ઘણી વાર લોકો અહીંયા આવે, વગર ટાઈમે આવે, વહેલા મોડા આવે, ન ગમતા ટાઈમે આવે, પછી હું એમને પૂછું કેમ આયા છો? તમારા દર્શન કરવા માટે. એટલે આ દર્શન તો 2 મિનિટના હોય, 1 મિનિટના હોય, પતી ગયા. હવે કલાક થાય, 2 કલાક થાય, 4 કલાક થાય, ઉઠવાનું નામ લે તો એને જોઈને મને કંટાળો આવે, ને મને જોઈને મુદ્દો સમજાય છે. હવે મને એમ થાય કે આ તો દર્શન કરવા આવ્યો હોય તો દર્શન તો થઈ ગયા, હવે ઉઠતો કેમ નથી? એ મને કંટાળો આવે, અને મને જોઈને એને કંટાળો આવે. એટલે હિન્દુઇઝમની આ બીજા પાર્ટને તમે સમજી લેજો. બીજા ધર્મસ્થાનો છે એ પ્રાર્થના માટે છે, ઉપાસના માટે છે. આપણા ધર્મસ્થાનો છે એ દર્શન માટે છે. પ્રાર્થના ઘેર કરવાની, પ્રાર્થના તો ઘેર કરવાની, ઘેર બેસીને તમે પ્રાર્થના કરો, તમારું નાનું મંદિર હોય એના આગળ. પણ મંદિરમાં જ્યાં જાઓ છો ત્યાં શું કરવા જાઓ છો? દર્શન. એટલે લોકો એમ કહે છે ક્યાં ચાલ્યા? દર્શન કરવા. અને દર્શન કેટલો ટાઈમ હોય? ક્ષણિક, થોડો ટાઈમ હો, થોડો ટાઈમ. જો લાંબા ટાઈમ ઉભા રહ્યા તો દર્શન ગયા પછી. જો લાંબો ટાઈમ ઉભા રહ્યા, તમને એમ કહેવામાં આવે કે ભગવાનને જોઈને 2 કલાક સામે જોઈને ઉભા રહો,
એટલે થોડીક વાર થશે આમ નજર જશે, પેલી ગંગા આવી કે નહીં, પેલી જમના આવી કે નહીં. અરે પણ તું 2 કલાક અહીં ધ્યાન રાખ ને, હારું હારું અહીં, પછી તરત જ આમ જોશે. કારણ શું કે દર્શન ક્ષણિક છે, અને એવી જ રીતે સુખ પણ ક્ષણિક છે. સુખ કદી નિત્ય ના હોય, નિત્ય સુખ હોય જ નહીં. નિત્ય સુખ કંટાળો આવી જાય. એક ને એક પ્રકારનું સુખ સતત તમને મળ્યા કરે, સતત, તો એ સુખ ને પછી કંટાળો આવે. પણ સુખમાં ક્ષણિકતા હોય. તમે રસગુલ્લુ ખાધો, તમે ગુલાબજાંબુ ખાવ છો, હવે જીભમાં મોઢામાં ને મોઢામાં 4 કલાક મૂકી રાખો તો નહીં, એને તરત જ ચાવીને ઉતારી જાઓ. એટલે આ 2 મુદ્દા સમજી લેજો. એટલે અહીં કહે છે, યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવા ભૂત વિજાનત તત્ર કો મોહ ક શોક એકત્વમ અનુપશ્યત. આ કયો વાત છે? વિશ્વવાદ. એક બીજી વાત પણ યાદ રાખ, એની ચર્ચા વધારે કરું, એના પહેલા એક બીજી વાત પણ યાદ રાખ. શાસ્ત્રોમાં, ઉપનિષદોમાં કેટલીક વાર સિદ્ધાંત ચર્ચા આવે, કેટલીક વાર માન્યતાની ચર્ચા આવે, અને કેટલીક વાર ભાવનાની ચર્ચા આવે. જે ભાવનાત્મક વાક્યો છે એને ભાવનાની દ્રષ્ટિએ સમજવાના. આપણે એમ કહીએ કે આખી દુનિયાને ભગવાન રૂપ સમજો, આખી દુનિયાને એમ કહીએ છીએ ને, બધામાં ભગવાન રૂપ સમજો. હવે એ શું છે? ભાવનાત્મક. એ કઈ દ્રષ્ટિ છે? ભાવનાત્મક. મારે તો એક સજ્જન આવે ઘણી વાર, મને કે હું તો બધામાં ભગવાનના જ દર્શન કરું છું, બધામાં ભગવાનના જ દર્શન. બાજુમાં જ એમના પત્ની ઉભેલા, મને કે આમાં હું તો ભગવાન જ જોઉં છું. એટલે પેલા કે ના હો બાપજી, નથી જોતા હો. મેં કહ્યું આ તો પ્રત્યક્ષ પુરાવો થઈ ગયો, મારામાં કઈ ભગવાન, બધામાં ભગવાન જોતા હો તો એમનાથી નારાજ થવાય ખરું? એમને દુખી કરાય ખરું? એમનું અપમાન કરાય ખરું? એમનો તિરસ્કાર કરાય ખરું? ત્યારે એ ભાવનાત્મક છે. અને ભાવનાત્મક વાક્યો છે એને તમે સતત જીવનમાં ના ઉતારી શકો, એને સતત જીવનમાં ઉતારી શકો. એ કેટલીક વાર તમારે ભાવનાનો ઉભરો હોય ત્યારે તમને એવું લાગે, અને એ ઉભરો જયારે બેસી જાય ત્યારે પાછા હતા એવાને એવા. એટલે લોકો શું કહે છે, કથા સાંભળીને હતા એવાને, અરે એવાને એવા થાય તો જ બીજા દાડે આવે ને. જો પહેલા દિવસે કથા સાંભળીને બિલકુલ ઊંચી કક્ષાએ પહોંચી જાય તો હવે બીજા દાડે કથામાં આવવાનું રહ્યું ક્યાં? ખંખેરીને ના જશો? ભાઈ ખંખેરીને જ જવાય, બધું લઈને જવાય તો બીજા દાડે અમારે કરવું શું પછી? કારણ કે ભાવનાત્મક જે દ્રષ્ટિ છે ને, એમાં સાતત્ય ના હોય, એમાં ક્વાચિત્ક હોય. કોઈ વાર તો તમારી બહુ ઊંચી ભાવના હોય ને, કોઈ વાર બહુ નીચી ભાવના હોય. મા જીવનો સ્વભાવ છે, અને એ સ્વભાવને જો તમે સમજો, એ સ્વભાવને જો તમે ઓળખો, તો પછી કોઈના પ્રત્યે ઘૃણા કરશે તતો ના વિજગુપ્સતે. મહારાજ 20 વર્ષથી કથા સાંભળે છે, પણ એવા ને એવા. ભાઈ હું સંભળાવું છું તો એવો ને એવો છું, એ તો વિચારો સાંભળે છે. પણ જે લોકો વર્ષોથી સંભળાય સંભળાય કરે છે, એમને તમે એમના પ્રાઇવેટ જીવનમાં જીવો તો ક્રોધ આવતો હોય છે, દુર્વાસા હોય છે. કેટલાક તો એવા દુર્વાસા હોય છે ને કે તમે એની કલ્પના ના કરો એટલા દુર્વાસા હોય છે, લોભિયા હોય છે, બધું હોય છે. કારણ શું છે કે ભાવનાત્મક જે ગુણો છે એ સતત રહેતા હોતા, કોઈ વાર તમારામાં દયા આવી જાય તો કોઈ વાર કઠોરતા આવી જાય, આ જુદું જુદું આવી જાય. તો હવે આ જે મંત્ર છે ઉપનિષદનો, એ મંત્ર શું કહેવા માંગે છે? એમાં 2 વાતો છે. એક તો તત્ર કો મોહ ક શોક, આને લક્ષ્ય કહેવાય છે, એને એને પરિણામ બતાવે છે. એને પછી કોઈના ઉપર મોહ હોય નહીં, અને એને કોઈનો શોક હોય નહીં. તો શોકનું મૂળ શું છે? મોહ. અને મોહ શું છે? સહજ સ્વભાવ. મોહ માણસના સાથે, જીવના સાથે સહજ રીતે જોડાયેલો છે. બસ ભગવાને સત્યાનાશ વાળી નાખ્યું. જો આ મોહ ન જોડ્યો હોત તો નહીં. નહીં, ભગવાન દયાળુ છે. ભગવાનનું નામ જ છે પરમ મંગલ. એને બહુ દયા કરીને માણસના સાથે મોહ મૂક્યો. મોહ મૂક્યો એટલે જગતનું અસ્તિત્વ થયું, નહીં તો અસ્તિત્વ થાય? માને બાળક ઉપર મોહ છે, ચકલીને ઈંડા ઉપર મોહ છે, છે ને, ગાયને વાછડા ઉપર મોહ છે, કૂતરીને પોતાના બચ્ચા ઉપર
મોહ છે, અને મોહ છે એટલે એ મોટા થાય છે, નહીં તો મોટા થાય ખસી જાય, જતી રહે કૂતરી તો ગમે ત્યાં, ઈંડાને છોડીને ચકલી ઉડી જાય, પણ ચકલી ઉડતી નથી, કારણ કે પરમેશ્વરે મોહ મૂક્યો છે. મોહ કેમ મૂક્યો છે આ બીજી વાત પણ સમજજો. માણસની અંદર જે દુઃખ સહન કરવાની શક્તિ આવે છે ને, એ કાં તો મોહથી આવે છે, કાં તો પ્રેમથી આવે છે, કાં તો શ્રદ્ધાથી આવે છે. આ ત્રણ તત્વો છે, કાં તો મોહથી, કાં તો પ્રેમથી, કાં તો શ્રદ્ધાથી. દુઃખ એટલે પારકા દુઃખ, દુઃખ એટલે પારકા દુઃખ, નહીં તો માણસ સ્વાર્થી થઈ જાય. માણસ છે એને પિક્ચર જોવા જવું છે, એને ઊંઘવું છે, એને ઊંઘ આવે છે, પણ છોકરું સાજું છોકરું નથી, એટલે એ પિક્ચર જવાનું છોડી દે છે, ઊંઘવાનું છોડી દે છે. આ દુઃખ જે હસતા હસતા સહન કરે છે એનું મૂળ કારણ શું છે? મોહ. અને મોહ ના હોય તો આવું દુઃખ કોઈ સહન કરવા તૈયાર થાય નહીં. બાળક માટે માં જેટલું તપ કરે છે એટલું તપ કોઈ બ્રહ્મજ્ઞાની બ્રહ્મ માટે નથી કરતો હોતો, એટલું તપ માને કરવું પડતું હોય છે. એથી વધારે તમને કહું, એ જે સ્ત્રી છે એ સ્ત્રીને પોતાનું દાંપત્ય સુધારવા માટે, પોતાના દાંપત્યને સાચવવા માટે, પોતાના દાંપત્યને અખંડ રાખવા માટે જેટલું તપ કરવું પડે છે એટલું તપ કોઈ યોગીને કરવું પડતું હતું. કારણ કે પતિ, પતિ દેવ, પેલા દેવ નહીં હો, પતિ ક્યારે કેવું મગજ હોય, ક્યારે કેવા રૂઠેલા હોય, ક્યારે કેવા ખીજાયેલા હોય, ક્યારે કેવા ચીડાયેલા હોય, ક્યારે કેવું અપમાન કરે, ક્યારે કેવો તિરસ્કાર કરે, ક્યારે કેવી ગાળો બોલે, કઈ વારી કોઈ વાર કઈ પીને આવ્યા હોય, કઈ કરીને આવ્યા હોય, હવે એ બધું કોણ સહન કરે છે? આ ઓછું તપ છે, આ ઓછું તપ છે. અને એ તપ કરે છે એટલે એને દાંપત્ય મળે છે. પણ એ તપ કેમ કરે છે? મોહ. એ તપ કેમ કરે છે? મોહ પરમેશ્વરે મૂકેલો છે, એવો જ પુરુષને આ મોહ મૂકેલો છે. અને એ મોહ છે એ સંસારનું મૂળ છે. એટલે મોહ પણ સંસારની એક કક્ષા સુધી મંગલ છે, એક કક્ષા સુધી માંગલિક છે. પણ જે કક્ષાએ એની સમાપ્તિ થવી જોઈએ એ કક્ષાએ જો સમાપ્તિ ના થાય તો મોહ શોકનું મૂળ છે. મોહ છે એ શોકનું મૂળ છે. શોક વધારે કોને? જેને મોહનું પ્રમાણ વધારે એને શોકનું પ્રમાણ વધારે. પતિ ઉપર મોહ છે, પત્ની ઉપર મોહ છે, પુત્ર ઉપર મોહ છે, વગેરે વગેરે કોઈ વસ્તુ ઉપર, અને પ્રબળ મોહ છે, પ્રબળ મોહ છે. અને મોહ ભંગ થયો, શું થયું? મોહ ભંગ થયો. ભંગ થવું ને બહુ દુઃખદાયી છે, એટલે ભલા થજો. કેટલા માણસો દુઃખ ભંગના કારણે દુઃખ, ઘર ભંગ. શું છે? ઘર ભંગ. એક માણસનું ઘર ભાંગી ગયું. અર્થ સમજ્યા તમે એનું? એનો અર્થ સમજ્યા તમે? એ માણસ કેટલો દુઃખી હોય, હે? કારણ કે એનું ઘર ભાંગી ગયું. ઘર ભાંગી ગયું એટલે પેલું ઈટ વાળું ઘર નહીં હો, એ પડી ગયું ચોમાસામાં, એ તો બહુ સરળ, બહુ સરળતાથી બનાવી શકાય. પણ ઘર ભાંગી ગયું, ઘર એટલે પત્ની, એ મરી ગઈ, હવે એનું ઘર ભંગ. અને એ જે મરનાર સ્ત્રી છે ને એ બહુ સદગુણી હોય, બહુ સદગુણ. એનામાં બીજો કોઈ ગુણ હોય કે ન હોય, પણ એનામાં એક જ ગુણ હોય, મારો પતિ સુખી થાય, મારો પતિ દુખી થાય, સમર્પિત. હવે એ ઘર ભંગ થયો, રડ્યા કરે, હવે આખી જિંદગી પછી રડ્યા કરે. એનું રડવું ક્યારે મટે? બસ કોઈ જગ્યાએ મોહની નિવૃત્તિ થાય ત્યારે. અને મોહની નિવૃત્તિ થાય એટલે ભગવદ્ ગીતામાં શું કહ્યું છે? નિર્માન મોહ જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંગૈહી ગચ્છંત્યમૂઢા પદમ અવ્યયમ તત્. પહેલો શબ્દ વાપર્યો નિર્માન મોહ, એના મોહ હવે ઉતરી ગયા, સારું થયું, ભગવાન તારી સદગતિ કરે, હવે મારે રડવું, કોઈ આગળ પાછળ જવાના, એ જવાના જ છે, પરમેશ્વર તારી સદગતિ કરે. હવે હું છે, મારી બાકીનું જીવન છે એ મારી મેળે જીવી લઈશ,
સમજણ થી, ક્લેશ થી, દુઃખ થી, ઉફ નહીં કરું, કોઈને કહીશ નહીં, અત્યાર સુધી જીવે. હવે રોજ યાદ કરે, ગરમ પાણી રોજ મળતું હતું, તમે એને ગરમ કરતા હતા, એ ભૂલી ગયા પછી. એ તમને ગરમ પાણી નાવા આપતી હતી, તમે એને ગરમ કરતા હતા જયારે જુઓ ત્યારે, એ પાછું ભૂલી ગયા. એટલે આ મુદ્દાને યાદ રાખજો, મોહ છે એ સંસારનું મૂળ છે અને એનું પરિણામ શોક છે. શોક શું વસ્તુ છે? અત્યંત પ્રિય વસ્તુ, અત્યંત વાલી વસ્તુ. અકાળમાં વગર પ્રયોજને, વગર કાળે જ્યારે તમારાથી છીનવી લેવામાં આવે ત્યારે તમને શોક થાય. ધ્યાન દેજો, ચિંતા, શોક અને ઈર્ષ્યા આ ત્રણ તમને બાળ્યા કરે. ચિંતા ભવિષ્યની હોય, ભવિષ્યમાં આપનારી વિપત્તિ છે એની તમને ખબર પડી ગઈ છે, એટલે હવે તમને ચિંતા થવા માંડી છે. વોરંટ આવશે, પોલીસ પકડશે, કેસ થયો છે, આજ નહીં તો કાલે, કાલ નહીં તો પરમ દિવસે મારે જેલમાં જવું પડશે. હવે શું થઈ રહ્યું છે? ચિંતા. ચિંતા હંમેશા ભવિષ્યની. દીકરી મોટી થઈ છે, પરણાવવાની સ્થિતિ નથી, મૃત્યુ કોઈ મળતો નથી. અને આ છોકરીઓ એવી ને કે તમે ધારો કે બે વર્ષ સુધી વાંધો નહીં આવે, પણ બે વર્ષમાં તો હવે ઊંચી થઈ ગઈ હોય. છોકરો બહુ ના વધે, પેલા તો બે વર્ષમાં તો જોત જોતામાં, અને એને જોઈ જોઈને તમારું મન બળ્યા કરતું હોય, અરે રે હવે શું કરશું, હવે શું કરશું, રાત્રે ઊંઘ આવતી નથી. અને આ દ્રષ્ટિએ પેલા પશ્ચિમ વાળાને કઈ ચિંતા નહીં હો, એ મોટી થાય તો એને જેમ કરવું હોય એમ. આપણે બધો ભાર આપણા માથા ઉપર, આ બધો ભાર એનો ભાર, એના ભવિષ્યનો ભાર, એના છોકરાઓનો ભાર, એના છોકરાઓના છોકરાનો ભાર, બધો ભાર આપણા માથા. પેલા કહે છે હવે તમારે જેમ કરવું હોય એમ, આ બંનેનો ફરક છે, એને ચિંતા કહેવાય. ત્યારે જે ઘટી ગઈ ઘટના, જે વસ્તુ નષ્ટ થઈ ગઈ, ઘડો તૂટી ગયો, પાણી ઢળી ગયું, બરણી ઢળી ગઈ, ઘી ઢળી ગયું, ઢળી ગયું, હવે એનો શોક થાય. હવે એનો બંનેમાં જીવ બળબળ 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 બળબળ, જીવને ચેન નથી, બળ્યા જ કરે છે. જેમ ધીમી ધીમી સગડી બળ્યા કરતી હોય, ધીમે 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 એમ અંદરથી બળ 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 થયા કરતું હોય. એક મનને બાળનારી ત્રીજી વસ્તુને વર્તમાનમાં, એનું નામ છે ઈર્ષ્યા. ઈર્ષ્યા શરીરને બાળે, મનને બાળે, શોક બાળે, ચિંતા બાળે. ભવિષ્યમાં ચિંતા, ભૂતકાળમાં શોક અને વર્તમાનમાં ઈર્ષ્યા. તમારી સાથે એક સમકક્ષ માણસ છે, અને તમારા આગળ નીકળી રહ્યો છે, એના વખાણ થાય છે, એનો યશ થાય છે, એ સારી રીતે પાસ થાય છે, તમને એની તરત ઈર્ષ્યા થઈ જશે. આ માણસનો સ્વભાવ છે, આ માણસનો સ્વભાવ છે. અને મોટા મોટા મહાપુરુષોને થાય છે, વશિષ્ઠ ને વિશ્વામિત્ર ને થાય છે, થાય છે કે નથી થતી? અને જે લડાઈ ઝઘડા પછી સામાન્ય માણસો કરે છે, એ લડાઈ ઝઘડા વિશ્વામિત્ર ને વશિષ્ઠ કરે છે. બહુ ઝઘડા થાય, બહુ ક્લેશ થાય. ઈર્ષ્યા આ ત્રણ છે એ જીવને બાળનારા છે. એટલે ઉપનિષદ કે છે, ભાઈ તારા અંતર જગતને મારે સુધારવું છે, અને તારા અંતર જગતનું બીજ શું છે? મોહ. તત્ર કો મોહ કશોક એકત્વમ અનુપશ્યત. નગરીમાં આગ લાગી, મિથિલા નગરીમાં, તો જનકને શોક થયો, જનકને શોક થયો, તો જનકને મોહ હતો, જનકને મોહ હતો. તમે કોઈ જોયું હોય તો બે ચાર દિવસ ઉપર એક ઝઘડુશાનું પિક્ચર આવેલું, હે, મેં થોડોક ભાગ જોયો, પાછળનો થોડોક ભાગ જોયો. એને બહુ ગુણિયલ પત્ની મળી, બહુ સારી ડાહી ગુણિયલ પત્ની મળી. અને પછી પેલો મીણ વેચનારો આવ્યો, મીણ વેચનારો આવ્યો, ગુણો ભરેલી બધી મીણોની, અને કહ્યું, શેઠ મારી આ મારું આ બધું મીણ રાખી લો. એટલે એને કહ્યું, ભલે, શું લેવું છે? 1,00,000 કોરી લેવાની છે. પેલા મુનિમ ને કહી દીધું, એને 1,00,000 રૂપ કોરી આપી દે અને ગુણો બધી ઉતરાવી લે. તો એની પત્ની છે ને, એને ખાનગીમાં બોલાવીને કહે છે કે આ સોદો ના કરશો હો, આ સોદો કરવા જેવો નથી. એટલે એને માથું હલાવ્યું, ભલે. જ્યાં ઓફિસમાં જઈને બેઠો અને પેલાને કહ્યું કે એને 1,00,000 કોરી આપી દે, એની પત્નીને બહુ રીસ ચડી કે મારા આગળ હમણાં આ પાડીને ગયા છે અને અહીં તો જઈને સોદો કરી નાખ્યો. પ્રાણીની એક બીજી કમજોરી યાદ રાખજો, હું બોલું એ તમારે પાડવાનું,
મારું ધારેલું તમારે કરવાનું, તમારામાં આ વૃત્તિ નહીં હોય, નહીં, હું જે ઈચ્છું એ તમારે કરવા, મારું ધારેલું તમારે કરવાનું. એમાં પણ મોટો માણસ જયારે નાના માણસ પાસે આવી અપેક્ષા રાખે ત્યારે તો ઠીક છે, પણ નાના માણસ, ઓછી બુદ્ધિ વાળા માણસો પણ જયારે મોટા માણસો પાસે આવી અપેક્ષા રાખે ત્યારે શું થાય? ત્યારે એમ સમજવાનું કે હવે આ ઘરમાંથી સુખ વિદાય થશે, આ ઘરમાં હવે સુખ રહેવાનું. તમને ઠીક લાગે એ કરજો, હું મારી બુદ્ધિ બહુ મંદ છે, મારી બુદ્ધિ બહુ નાની છે, એટલે તમને જે ઠીક લાગે એ આમ સમજવાનું કે આ ડાપણની ડાળ ફૂટી તો આ ઘરમાં હવે દુઃખ આવવાનું. પણ જોજો, તમે મારું કહેલું કરો છો કયા દિવસે, એમ સમજી લેવાનું કે હવે આ ઘરમાં સુખ રહેવાનું. પેલી બાઈ છે ને એને કહ્યું કે તમે આ સોદો ન કરશો, એટલે પેલા એ કહ્યું ભલે, અને આવીને સોદો કરી નાખ્યો. મીણનો સોદો, એટલે એનો એક ભાગીદાર હતો, એ ભાગીદારે જઈને ઘરમાં વાત કરી કે આ જગડુશાહ છે, જગડુશાહે બહુ દુકાળમાં કામ કરેલું, હજારો હજારો માણસોને ખવડાવેલું, કોઠાર ખુલ્લા મૂકી દીધેલા, જૈન વાણિયો હતો, જૈન વાણી, એટલું અનાજ ભરેલું, એટલું અનાજ ભરેલું, એટલું અનાજ ભરેલું, બસ ખાઓ ખાઓ ને ખાઓ બીજી વાત, એટલો માનવતાવાદી હતો. એટલે એના ભાઈબંધે જઈને એની ઘરવાળીને વાત કરી, ભાઈ જગડુશાહે તો લાખ રૂપિયા કોરી આપીને મીણ લીધું છે. એ પેલી એ પછી કેવી, બસ મર્યા તમે, એમ કે જાઓ આવો સોદો ના કરાય ને ભાગીદારીમાંથી છૂટા થઈ જાઓ, હમણાં હમણાં જાઓ અને ભાગીદારીમાંથી છૂટા થઈ જાઓ. એટલે પેલો કે હા બરાબર છે, ગયા ભાગીદારીમાંથી. હવે બન્યું એવું, પેલી સ્ત્રીને ખોટું લાગ્યું, મારી વાત ના માની ને આ લાખ રૂપિયાનું મીણ ભરી દીધું છે. હવે બન્યું, બે ચાર દિવસ થયા હશે અને જે ગોડાઉનમાં મીણ ભરેલું ને એ ગોડાઉનમાં આગ લાગી, એટલે હતું એ તો હજે ભેગું કરેલું એ બળી ગયું. અને દોડતા લોકો આવ્યા, દોડો દોડો દોડો, આગ લાગી છે, આગ લાગી છે. પેલી પત્ની આવી બે બાકડી થઈને, જાઓ 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 આગ લાગી છે. એ કે સવારે આવીશ, તમે ચિંતા ના કરો સવારે આવીશ. એટલે વળી પાછી વધારે રેસ ચડી, તે કોઈ માણસ છે, પોતાની મિલકત બળી રહી છે. અને સવાર પડ્યું ત્યારે તો બધા મહેતા મુનિમ બધા દોડતા આવ્યા, કે છે આવડો મોટો સોનાનો ઢગલો થયો છે, પેલું મીણ બળ્યું તો મીણમાં સંતાડેલું સોનું, અને એ સોનું પીગળ્યું અને પીગળીને બધો થયો ઢગલો, આખું કોઈ 10-15 મણ જેટલું સોનું ઢગલો થઈ ગયો. એટલે પેલા દોડતા આવ્યા, જો જુઓ જુઓ આ તો સોનું થયું એમ કે. એટલે પેલો મરક મરક હસે છે, મને પહેલેથી ખબર હતી કે આ મીણમાં સોનું સંતાડેલું છે, એટલે મેં રાખ્યું છે, એટલે મેં રાખ્યું છે. હવે પેલી પત્ની કહે છે કે ખરેખર હું, મારી બુદ્ધિ બહુ થોડી છે ને તમારી બુદ્ધિ વિશાળ છે, હવે આજ પછી કોઈ દિવસ તમારા સોદામાં હું વચ્ચે દખલગીરી કરીશ. હવે પેલો કહે છે, પેલો એ જઈને કહ્યું કરે ગાંડી, પેલો ભાગીદાર ત્યાં કહ્યું કે સોદો કેન્સલ કરાવો, આપણે ભાગીદાર નથી રહેવું, છૂટા થઈ જાઓ. હું છૂટો થયો અને એમાંથી તો સોનું નીકળ્યું, એમ મીણને જગ્યાએ સોનું નીકળ્યું. પેલી માથા ઘૂંટવા માંડી, તમે કેવા અક્કલ વાળા છો, બૈરુનું કેવું માનો છો, આટલી અક્કલ તમારા નથી, માને તો ઉપાધિ ને ના માને તો બૈરાનું કેવું માનો છો, આટલી અક્કલ નથી. કે છે અક્કલ છે, એ તો હું અહીંથી ગયેલો, પણ ખરેખર મેં ભાગીદારી કેન્સલ કરાવેલી નહી. એટલે કે છે તત્ર કો મોહ કશોક, આ તો સોનું નીકળ્યું, પણ કદાચ સોનું ના નીકળ્યું હોય તો. એટલે કે યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવા ભૂદ્વિજાનતઃ. હે ભાઈ, જૈન સિદ્ધાંત એક છે અને સમજવા જેવો છે, આત્માનો સ્પ્રેડ, આત્મા છે એ કેવલીનો આત્મા, જ્ઞાનીનો આત્મા, મુક્તાત્મા જે છે એ વ્યાપક થઈ જાય. સામાન્ય જે સંસારીનો આત્મા છે એ શરીર પૂરતો રહે, આટલા પૂરતો જ રહે, પણ પછી એનો આત્મા બધે વ્યાપક થઈ જાય, એનો જે અર્થ હોય. પણ અહીંયા ઉપનિષદ શું કહે છે કે જીવતા જીવતા તું તારા આત્માને એટલો વ્યાપક બનાવી દે કે આખી દુનિયાના માણસો તારા થઈ જાય અને આખી દુનિયાનો તું થઈ જાય. તો એને કયો વાદ કહેવાય? વિશ્વવાદ, વિશ્વવાદ. હવે અહીં તો મુસીબત એવી છે, માણસ બહુ ચુસ્ત ધાર્મિક છે, ચુસ્ત ધાર્મિક છે, પણ જો જરાક જુદું ટીલું જોયે તો મોઢું બગાડી નાખે છે કે આ આપણા નહીં હો. એનો વિશ્વવાદ થયો છે, એને વિશ્વવાદ થયો
જરાક જો જુદો કપડા જોઈએ, આ તો ફલાણા દેશનો, આ ફલાણો, આ તો આ દેશનો, આ ફલાણા કઈ નાતના, તો ફલાણી નાતના, બસ એનું મોઢું તરત જ બગડી જાય છે. એક ભૂમિકા ઉપનિષદ એવી આપવા માંગે છે કે જ્યાં તમે પહોંચ્યા પછી તમારી નાત, જાત, વર્ણ, સંપ્રદાય, ફલાણું ફલાણું, એ બધા ભેદ મટી જાય છે અને પશુ પક્ષી જીવ જંતુ માત્ર ની સાથે તમારી એકાત્મતા થાય છે. આત્મૈવા બુદ્વિજાનતા તત્ર કો મોહ. હવે જ્યાં બધું મારું છે તો મોહ કોના ઉપર હોય? ક શોક. અને કદાચ એમાંથી કશું ચાલ્યું જાય તો પણ એને શોક થતો, કારણ કે આ તો એક પ્રક્રિયા જ એવી છે કે આમાં આવવાનું અને જવાનું. આગમા પાઈનો નિત્યા સ્થાન સ્થિતિ ક્ષસ્વ ભારત. સંયોગનું નામ સંસાર નથી, પણ સંયોગ વિયોગનું નામ છે સંસાર. અને સંયોગ વિયોગને કોઈ અટકાવી શકે નહીં. તો મેં તમને એક વાત વચ્ચે કહી, અને વચ્ચે વાત એ કહી હતી કે પારકા જે દુઃખો છે એ પારકા દુઃખોને સહન કરવાની ક્ષમતા માણસમાં ત્રણ રીતે આવે છે. એક તો મોહથી, એક પ્રેમથી અને એક શ્રદ્ધાથી. માનો કે તમારો મોહ નથી પણ તમારામાં પ્રેમ છે, આખી દુનિયા ઉપર પ્રેમ છે, ભૂંડા માણસો ઉપર પ્રેમ છે, ખરાબ માણસો ઉપર પ્રેમ છે, તમને એના ઉપર તિરસ્કાર નહીં થાય. મહાવીર ઉભા ઉભા તપ કરે છે, ઉભા ઉભા તપ કરે છે, અને ગોવાળિયા એમની ભૂમિકાને સમજી શકતા કોઈ દિવસ સમજી શકે? સામાન્ય માણસો સામાન્ય માણસને જ સમજી શકે. જ્યારે પણ સામાન્ય માણસો વચ્ચે કોઈ અસાધારણ વિશેષ માણસ આવી જાય છે એને લોકો સમજી શકતા હોતા. અસાધારણ વિશેષ, પછી એ બુદ્ધ હોય કે મહાવીર હોય કે નરસિંહ મહેતા હોય કે કબીર હોય કે નાનક હોય, એને સમજી શકતા. એટલે ઉભા ઉભા તપ કરે છે ત્યારે ગોવાળિયાઓને શું ઈચ્છા થાય છે? મજાક કરવાની. અને મજાક કરવાની એ હદ હોય, એમના કાનમાં ખીલા મારે છે, અને છતાંય ખીલા મારનારને એ ધારે તો બાળીને ખાક કરી શકે, એટલું તપ છે. અને છતાંય સમતા એમને એમ છે અને કહે છે ભલું થાવ, ભલું થાવ, ભલું થાવ, તમારું કલ્યાણ થાવ, તમારું કલ્યાણ થાવ. તો આ કઈ ભૂમિકા છે? મોહની ભૂમિકા છે. અને મોહની ભૂમિકા હોય જો એ જાતે ના કરી શકે, બદલો ના લઈ શકે એવો હોય તો કે મારો ઓળખીતો એક ફોજદાર છે એને કહું કે આને દંડા લગાવો. લગાવે છે કે નથી લગાવતો? છેવટે ગુંડા રોકે બદલો લેવા માટે, પોતે તો ના લઈ શકે તો 5-25 હજાર આપીને પણ એને ઠીક કરો, કારણ કે અંદર મોહ વૃત્તિ છે. ત્યારે આ કહે છે ભલું થાવ, ભલું થાવ, ભલું થાવ, તમે તમારું કલ્યાણ થાવ. તો એ કઈ ભૂમિકા છે? એ ઊંચી પ્રેમની ભૂમિકા છે. અને પ્રેમની ભૂમિકામાં આખું વિશ્વ પોતાનું થાય છે. એક વ્યક્તિગત જે પ્રેમ છે સ્પ્રેડ થઈને વ્યાપક થઈ જાય છે. જો બ્રહ્મ વ્યાપક છે, પરમાત્મા વ્યાપક છે, તો પરમાત્મા સાથેનો પ્રેમ પણ વ્યાપક થાય કે ના થાય? પરમાત્મા સાથેનો પ્રેમ પણ વ્યાપક છે. અને જ્યારે આ વાત એના હૃદયની અંદર ધીરે 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 દ્રઢ થવા લાગે છે, પછી એને ચારેય તરફ વૃંદાવન જ વૃંદાવન છે. અને પ્રત્યેક છોકરું છે ને એ કનૈયો જ કનૈયો છે. એક છોકરું કનૈયો નહીં, મારો લાલો અને બીજાનો બસ પોતાના છોકરાને લાલો લાલો કરે, પણ પડોશીનો આવ્યો હોય તો એ તો કાલો છે એમ કે જવા દો ને કાઢી મૂકો, એ તો છોકરું સારું નથી. એ મોહ છે. પણ પછી આખી દુનિયાના બધા છોકરા છે ને એ કનૈયો કનૈયો છે. અને જ્યારે આખી દુનિયાના છોકરા કનૈયો છે તો એમાંથી એકાદ છોકરું ચાલ્યું ગયું, એકાદ છોકરું ઉપડી ગયું, તો એ શોક કોનો શોક કરો છો? આટલા બધા કનૈયા તો બાકી છે, જો ને ચારે તરફ કનૈયા જ કનૈયા છે ને, તું એક જ કનૈયા માટે કેમ જીવ બાળે છે? તત્ર કો મોહ. કારણ કે હવે એકમાં જે મોહ હતો એ ઉતરી ગયો, એટલે શોક પણ ઉતરી ગયો. હવે તો આ કનૈયાના ઢગલા ઢગલા છે ચારે તરફ, જેટલા ભેગા કરવા હોય એટલા કરો. માત્ર શરત એટલી છે કે તમારા અંતરના રંગ બદલાઈ જાય તો, જો અંતરના કલર બદલાઈ જાય તો. એટલે ઉપનિષદ કહે છે કે પારકા માણસો માટે દુઃખ સહન કરવાની જે વૃત્તિ છે એ ત્રણ રીતે આવે, કાં તો મોહથી આવે, કાં તો પ્રેમથી આવે. બેમાં ફરક શું છે? મોહ અપેક્ષા રાખે છે, બદલો માગે છે, પશ્ચાતાપ થાય છે,